સ્થાનીય બાળકો ધોરણ છે આપણું જુનિયર કેજી અને વિષય છે આપણો ગુજરાતી. તો ગુજરાતી વિષયમાં આપણે સતત સ્વાધ્યાય પોથીમાં લેખન કાર્ય કર્યું છે. નોટમાં પણ ઝભલાના જ સુધીના દરેક મૂળાક્ષર આપણે લખ્યા છે, બે વખત નોટમાં, એક વખત સ્વાધ્યાય પોથીમાં. સ્વાધ્યાય પોથીમાં પણ મૂળાક્ષરની સાથે સાથે જે કાંઈ લખવાનું આવતું હતું તે બધું જ આપણે લખ્યું છે. મેં દરેક પાના ઉપર તમને લખાવડાવ્યું છે. તમારે જો ક્યાંક બાકી હોય તો એ પૂરું કરજો. સ્વાધ્યાય પોથી ગમે ત્યારે મેમ જોશે, નોટ પણ જોવામાં આવશે કે રોજે રોજ બોર્ડ ઉપર કરાવ્યા પ્રમાણે તમે લખ્યું છે કે કેમ. સ્વાધ્યાય પોથીમાં એક પણ પાનું બાકી ના રહે, સમય ના મળ્યો હોય અને હજી પણ જો સ્વાધ્યાય પોથીમાં કંઈ બાકી હોય તો પૂરું કરજો. આજે આપણે છેલ્લું પાનું લખવાનું છે, પાના નંબર 96. આજે છેલ્લા પાના ઉપર આપ્યો છે કપકો, તો આપણે લખવાનો છે અને શીખવાનો છે કપકો. કપકો ઉપર ક, નીચેના ખાનામાં ખ, ક ઉપર ખ, નીચેના ખાનામાં ખ, ગ ગ. તો આ રીતે આપણે કપકો સ્વાધ્યાય પોથીમાં ઉપર અને નીચે. તો આજનું આપણું લેખન કાર્ય છે અભિનવ ભાષા લેખન, એટલે કે ચોપડીમાં સ્વાધ્યાય પોથીમાં છેલ્લું પાનું બાકી છે, પાના નંબર 96. એના ઉપર આપણે કપકો લખવાનો છે. તો ચાલો કપકો લખવાની સાથે સાથે આપણે નોટનો ઉપયોગ કરીશું. શબ્દ બાકી હોય એ પણ લખીએ, કપકો પણ લખીએ. તો ચાલો ધોરણ છે જુનિયર કેજી અને વિષય છે આપણ ગુજરાતી. બોલો અને લખો. કાય માટે સૂચના યાદ રાખવાની, તો આજે આપણે સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે કપકો. દરેક મૂળાક્ષર આપણે શીખી ગયા છે, વારંવાર લખીશું, યાદ રહી જશે અને આખો કપકો પણ આપણો તૈયાર થઈ જશે. તો ચાલો બોલો અને અધી અળ કબૂતરના ક મૂળાક્ષરથી અળ નળનો અળ અળ સુધીના મૂળાક્ષર આપણે લખવાના છે, એટલે કે આખો કપકો. તો ચાલો
चौरस खाना आपने जी नोट छे तुम्हारे पेन थी लखावानो अने नीचे ना भाग में पेंसिल थी लखवानो छे। चार तो आ रीते कक्कू आपणे लखवानो छे स्वाध्याय पोथीमां चौरसखाना में आ रीते आपेलो छे आपणे बोलीने लखवानो छे आखो कक्कू। दरेक मूळाक्षरने ध्यानथी जोई शको छो मैंने जे रीते शीखवाड्यु छे ए ज रीते कक्कू लखवानो दरेक मूळाक्षर लखवाना ભૂલ ના પડે આપણો અડધો માર્ક્સ કપાઈ ના જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે। તો ચાલો બોલો અને ક થી અળ લખો આ સૂચના પર લખાય એ સિવાય બોલો અને કક્કો લખો બે વસ્તુ। ચાલો કક્કો આપણે તમારે શું કરવાનું છે જ્યારે નોટમાં લખીએ તો આ રીતે પેનથી લખાવવાનું નીચેના જે ખાના છે એમાં તમારે પેન્સિલથી લખવાનું બોલીને। આજે આપણે 96 નંબરના પાના ઉપર અને નીચે બંનેમાં જે ખાના છે એમાં બોલીને કક્કો લખવાનું છે। चल कबूतर द्राक्ष नो द
તો આ રીતે
આપણે ષટકોણનો ષ એ મૂળાક્ષર આપણે શીખી ગયા છે, શીખવાડું છું, મેં તમને શીખવાડે છે. આ રીતે લખજો, આપણા જે મૂળાક્ષર છે એમાં નહોતો એટલે મેં નથી શીખવાડ્યો, પણ જો કપકું લખવામાં આવે તો આપણે લખવાનું. ચાલો હવે આપણા શબ્દ આટલા બધા થઈ ગયા છે કારણ કે આપણે આટલો બધો કપકો દરેક મૂળાક્ષર શીખી ગયા એટલે શબ્દો પણ સરસ થઈ જશે. કેટલા બધા શબ્દ લખવાના છે? શરૂઆતમાં આપણે 5 અને 10 કહેતા, પણ હવે પરીક્ષા આપણી વાર્ષિક નજીક આવી રહી છે, શબ્દ લખવાના છે. શબ્દમાં ભૂલ ના થાય એનું પણ ધ્યાન આપવાનું, ના મોટા અક્ષરે ના નાના અક્ષરે. તો ચાલો ચાલો આ છે આપણા શબ્દ. રોજે રોજ 5 કે 10 કે એથી વધારે શબ્દ પણ લખવાનું રાખો. શબ્દ તમે જોઈ શકો છો ક્યાંય ભૂલ નથી, વર્કશીટમાંથી બધી ભૂલો આવે છે, માર્ક્સ કપાઈ જાય છે. વાર્ષિક પરીક્ષાના સમયે હવે આપણા માર્ક્સ ના કપાવા જોઈએ. વ્યવસ્થિત દરેક મૂળાક્ષરને લખો. ભૂલો આપણી કેમ થાય છે? આપણે 2 વખત નોટમાં, 1 વખત સ્વાધ્યાય પોથીમાં દરેક મૂળાક્ષર લખ્યો છે, તો હવે આ બધી ભૂલો ના થવી જોઈએ. ચાલો શબ્દ, આ શબ્દને તમારે નોટમાં લખવાના છે. નોટમાં પેનથી લખાવજો અને પછી 1 ખાનું છોડીને પછીના ખાનામાં તમારે પેન્સિલથી શબ્દ લખવાના છે. ચાલો ક પ ખ લ દ સ જ મ પ ગ ન ટ વ ડ. તમે જોઈ શકો છો મેમ કઈ રીતે શબ્દ વાંચન કરે છે, તમારે પણ આ રીતે શબ્દનું રોજે રોજ વાંચન કરવાનું છે. અત્યારથી જ વાંચનની ટેવ પાડો. વાલીશ્રીને પણ કહું છું કે વિદ્યાર્થીને પેનથી શબ્દ લખીને આપો, એ પેન્સિલથી લખે, એના પછી એના ઉપર આંગળી રાખીને એની પાસે શબ્દનું વાંચન કરાવો. આડાવડા મૂળાક્ષર પૂછો, એમ કરતાં પણ ક્યાંક કચાશ હોય તો પરીક્ષા પહેલાં દૂર થાય. જુનિયર કેજીમાં જ્યાં સુધી આપણો વિદ્યાર્થી છે ત્યાં સુધી જે કોઈ કચાશ હોય એ દૂર થાય.
હવે આપણે મોટા ધોરણમાં જઈશું સિનિયર કેજીમાં અને આ જ રીતે આપણે એમાં પણ કામ કરીશું તો કાયમી આ ટેવ લઈ જશે. કંઈક કરવાનું છે આપણે. ચાલો ઘર મધ જગ હસ ભણ ઠગ નળ છત પર જય બસ તર ધમ ફળ ઢોલ વાગે ધમ 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 લખ્યું છે મેં. શું લખ્યું છે? ધમ. તો દરેક શબ્દો બંધ બેસતા હોવા જોઈએ. ગમે તે મૂળાક્ષર ગમે ત્યાં જોડી દેવાનો. શબ્દ બંધ બેસતા હોવા જોઈએ. હવે શબ્દમાં ભૂલો ના પડે એનું ખાસ ધ્યાન રાખજો. એ કઈ કઈ ભૂલ? ઘરનો ઘ, ધજાનો ધ, ઘરના ઘને આખી લીટી, ધજાના ધને અડધી લીટી. પતંગનો પ સીધો મૂળાક્ષર છે. યતી બાબાના યને અહીંથી વળાંક આપેલો છે. ધ્યાનથી જુઓ, પ અને યમાં ઘણો બધો ફેર છે. ડમરુનો ડ આ સી આકાર બાજુ છે, જ્યારે ટપાલીનો ટ અર્ધગોળ બાજુ એનો મોડું છે. મેં કહું ને ટની જગ્યાએ ડ, ટની જગ્યાએ ટ મૂળાક્ષર લખાય છે. અને એટલે જ પહેલાં જ મેં કહું હતું કે અર્ધગોળ તો ટપાલીનો ટ, સી આકાર એટલે ડમરુનો ડ. બીજું કે ઠળિયાનો ઠ અને ઢગલાના ઢમાં ફેર છે. ઘણા વિદ્યાર્થી ઢગલાનો ઢ આમ કરે છે, એ ખોટું છે. ઢગલાના ઢને નીચે લઈ જઈને અહીંયા સહેજ ગોળ કરો, સહેજ ગોળ કરો, આટલું બધું નહીં. તો આ દરેક મૂળાક્ષર કપો લખતા પહેલા આપણે ધ્યાન આપવાનું કે ગમે તેમ ગમે તે રીતે કપો લખવાનો નહીં. માર્ક્સ આપણા કપાઈ જાય એનું ધ્યાન રાખવાનું. વ્યવસ્થિત કપો લખવાનો છે. જો વર્કશીટમાં કપો આવશે લખવાનો, તો કક્કામાં ષટકોણનો સ લખાઈ ગયેલો હોય છે, આખા કક્કામાં, જે મેં કાઢી ના શકી. પણ આપણે તો દરેક મૂળાક્ષર શીખ્યા છીએ અને દરેક મૂળાક્ષરમાં ષટકોણનો સ નથી આવ્યો અને એટલે મેં નથી શીખવાડ્યું. પણ આજે મેં કહું છું કે પતંગનો પ કરીને સે ત્રાસી લીટી કરીને ષટકોણનો સ લખજો. કપો લખવાનો આવે ત્યારે હવેની વર્કશીટમાં કપો લખવાનો થશે અને એમાં જોડેલો છે ષટકોણનો સ. આપણે અત્યારથી શીખી જઈએ, સિનિયર વાઈ શીખવાનો આવે છે. સહેલો છે, પતંગનો પ કરીને ત્રાસી લીટી. તો ચાલો ગુજરાતી વિષયમાં કપકો પાના નંબર 96 સ્વાધ્યાય પોથીમાં એની સાથેના શબ્દ આપણે રોજે રોજ લખવાના છે, એનું વાંચન કરવાનું છે. એમ કરતાં પણ આપણને એ કપકો યાદ રહેવો જોઈએ. તો ચાલો જેમ 1-20 બોલીએ છીએ એમ ઘરના જે કોઈ સભ્ય ભણાવતા હોય એની પાસે અદબ વાળીને આખો કપકો મૌખિક બોલજો. તો ચાલો ગુજરાતી વિષયમાં આજે આટલું. હરિ ઓમ.